ડીસા તાલુકાના પેછડાળ ગામે જે પ્રમાણે સમગ્ર ડીસા તાલુકાને તેમજ આજુબાજુના ગામોને પાણીદાર બનાવવાના હેતુથી જે પ્રમાણે આજુબાજુના વિસ્તારમાં ખેતલાવડીના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે, તે જ અનુસંધાને આજે સવારે પેછડાળ ગામે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણના વ્રત હસ્તે વિહાભાઈ પટેલના ફાર્મ હાઉસ પર શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે પ્રવીણભાઈએ પાણીથી બચત કરવા માટે જૂના બોર રિચાર્જ કરવાની પણ સૂચના કરી હતી અને ખેતલાવડી તેમજ બોર રિચાર્જ માટે સરકાર શું લાભ આપે છે તેની પણ સચોટ અને સમજદાર માહિતી આપી ગ્રામ લોકોમાં જાગૃતિનો સંદેશ આપ્યો છે. સમગ્ર જે ખેતલાવડી તેમજ બોર રિચાર્જની ટીમ છે તે પોતાના વિસ્તારનો હરિયાળો બનાવવાના હેતુથી નિસ્વાર્થ ભાવે ખૂબ જાગૃતિપૂર્વક અને જવાબદારીપૂર્વક ખૂબ જ સરસ કામ કરી રહી છે, જે અનુસંધાને ગ્રામ લોકોએ પણ બંને ધારાસભ્યોને હર્ષભેર વધામણા કરી તેમની વાણીનો લાભ લઈ સોએ મો મીઠું કરી જેસીબી મશીન ચલાવી આજે જ ખેતલાવડીનું ખોદકામ શરૂ કરી દીધું. કહેવાય છે ને, હશે પાણી તો હશે જીવન. તો સૌ કોઈને સંદેશો આપતા જણાવીએ છીએ કે આપ પણ પાણી બચાવો અને પાણીને જમીનને અંદર ઉતારો તો આવનાર સમયમાં ડીસા હરિયાળો બનાસકાંઠાનું સપનું સાકાર બનશે. અહેવાલ પ્રકાશ ચૌધરી, પેછડાલ.